પ્રાદેશિક મિત્રો ન્યૂઝ ટુડે માં આપનું સ્વાગત છે. ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. ભરૂચ તાલુકાના ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાયા. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્તો અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યા. ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાયા, જેમાં આકાંક્ષા નગરી સોસાયટીમાં અંદાજિત રૂપિયા 20 લાખના ખર્ચે બન્નાર ગટર લાઇન તથા અંદાજિત રૂપિયા 30 લાખના ખર્ચે બન્નાર આરસીસી માર્ગનું ખાતમુહૂર્ત અને અંદાજિત રૂપિયા 12 લાખ ખર્ચે બનેલ સ્મશાન ગૃહ અને કમ્પાઉન્ડ વોલના કામનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું છે. કાર્યક્રમ ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ આરવ બંગલોઝ ખાતે યોજાયો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટુતરિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો, ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા. આજે સમગ્ર ભરૂચ જિલ્લા માટે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે 62 પાસેથી ભરૂચને જોડતા એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ સાંજે 4 વાગે નવસારીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે. સાથે સાથે આજે આકાંક્ષા નગરી સોસાયટીમાં 30 લાખ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ અને 20 લાખ રૂપિયાના ખર્ચે નવા રોડનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે. સાથે સાથે ઉમરાજ ગામમાં જિલ્લા પંચાયતના સભ્યો શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી 12 લાખ રૂપિયાના ખર્ચે સ્મશાનનું પણ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. કુલ મળીને આજે વિશ્વકર્મા જયંતિ છે, ખૂબ આનંદનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આજથી 2 દિવસ માટે ગુજરાતમાં આગમન છે. 44,000 કરોડ રૂપિયાના કામો સમગ્ર ગુજરાતમાં આજે નરેન્દ્રભાઈ મોદી એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છે અને આકાંક્ષી નગરીની ગટર લાઇન અને રસ્તાના કામને રાજ્ય સરકારે જે મદદ કરી છે એના માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ અત્રેથી આભાર માનીએ છીએ.